श्री स्वामी नारायण मेक देवम श्री स्वामी नारायण मानमामि ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। मंदिर में प्रगट बिराजमान पीयूड़ा घनश्याम महाराज दिव्य रूपे अपनी सभा में अपनी साथ रहेला एवा प्राण प्यारा पूज्य गुरुजी वंदनीय संतो वाहला भक्तो जय श्री स्वामीनारायण। छेला घना समय थी भगवान श्रीहरिना हैयाना हार समान भक्तराज शिवलाल शेठनु आपणे आख्यान श्रवण करीए छीए। आ जगत में जेनी पासे संपत्ति छे एनी पासे सन्मति नथी, जेनी पासे सन्मति छे एनी पासे संपत्ति नथी। कहेवाय छे संपत्ति अने सन्मति एनो सुभग समन्वय आ पृथ्वी में क्यारेक ज सर्जातो होय छे। अढळक संपत्ति होय अने हृदय एनु कोई फकीर संत जेवु होय। भक्त थाउ भगवान ना ते तो छे कठण काम सर्वे सुख संसार ना करवा जोइए हराम। तमे ने हूँ घणी वार एम मानिए छे कपाल मा चांदलो गळा मा कंठी अने मोढा मा जय स्वामी नारायण एटले आपणे थई गया भगत। अरे दुनिया में तो छाप पड़ी गई कि पानी गाळीने पीवे, दूध गाळीने पीवे, घी अने तेल गाळीने पीवे, पण कोईनु लोही पीवानु होय तो बोलो तो खरा। थोड़ू तमे पीधू नथी एटले ज ने। भक्त थाउ भगवान ना ते तो छे कठण काम सर्वे सुख संसार ना करवा जोइए हराम। आपड़ा जूना भजन पण केवा हता है स्वामी नारायण नामनी हो कंठी छे डोक मा स्वामी नारायण नामनी हो कंठी छे डोक मा गुरुजी ना। केवा सरस भजन छे आखा भारत देश मा गवाय छे प्रभुजी ना। जे तमारे लगाड़ू लगाड़ी दो ने। ए गुरुजी ना नामनी हो कंठी छे डोक मा गुरुजी ना नामनी हो कंठी छे डोक मा ए खोटो बोलाय नहीं खोटो जोवाय नहीं 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 खोटो लेवाय नहीं हो
કંઠી છે ડોકમાં ખોટું લેવાય નહીં હો, કંઠી છે ડોકમાં. આ કંઠીનો મહિમા એટલો મોટો છે, ખોટું બોલાય નહીં, ખોટું જોવાય નહીં. બોલો, ઘણા બધા મારા યુવાનો બેઠા છે, હવે તપાસ કરો કેવું લાગે આ કંઠી. રોડ ઉપર એક નાની એવી સાઇન છે, એનું નામ છે સ્ટોપ સાઇન, લાલ બત્તી. એ રોડ ઉપરની લાલ બત્તી અને કપાળનો આ લાલ ચાંદલો બે સરખા છે. લાલ બત્તી જોઈને જેટલા અટકી જાય, એક્સિડન્ટથી બચી જાય. મને કેટલા લોકોએ એક્સિડન્ટ વિડીયો મોકલ્યા છે કે જુઓ સ્વામી, એક બત્તી ચૂકાઈ ગઈ તો ભાઈ પત્તી ગયા, લો કેવા એક્સિડન્ટ થાય. જોયા છે ને તમે, વાતોમાં ને વાતોમાં, ફોનમાં, ટેક્સ્ટિંગમાં, ચેટિંગમાં લાલ લાઇટ ચૂકાઈ જાય અને સામેથી 18-વ્હીલર ટ્રક આવતી હોય, માણસની રોડ ઉપર રોટલી થઈ જાય. આપણે જોઈએ છીએ એ નાની એવી લાઇટ બોલતી નથી, પણ એને જો આપણે સમજી શકીએ ને, ઊભા રહી જઈએ ને, તો કેટલી મોટી હોનારતમાંથી બચી જઈએ છીએ. એમાં નાનકડો ચાંદલો આપણા કપાળમાં હોય, ખોટું જોવાનું, ખોટું બોલવાનું, ખોટું સાંભળવાનું છોડી દઈએ ને, કેટલા મોટા દુઃખમાંથી બચી જઈએ. આ કામ કરવા મહારાજા પૃથ્વી ઉપર પ્રગટ થયા છે. બોલો, ગઈકાલે ઇન્ડિયાથી બે ચાર મેસેજ આવ્યા કે સ્વામી અમેરિકામાં મોટો સેલ છે, અમારા માટે જોજો ને થોડું. મેં રિપ્લાય લખ્યો કે સ્વામી આખા સેલમાં છે. બોલો, જોઈએ તારે ભલા માણસ, અમે કઈ સેલમાં જઈએ તારા માટે? શું આ દુનિયાએ માણસને કોણીએ ગોળ લગાડ્યો છે ને, નવરો જ ના થાય. બોલો, એ ભાઈ ભગત મારા રૂમમાં છે ને, પેલું અંતરના ઉજાસ પુસ્તક પડ્યું ડોક્ટર વીજળીવાળાનું, લેતા હું જરા. ભક્ત થવું ભગવાનના કઠણ કામ, એમાં પણ સાચા ભક્ત થવું, એમાં પણ 200-200 વર્ષ વીતે છતાં જેની સુગંધ, જેના સદગુણોની સુગંધ, જેના સમર્પણની સુગંધ, જેના સેવાની સુગંધ હજી એટલી ને એટલી આ પૃથ્વીમાં ફેલાઈ રહી છે, એવા ભક્તરાજ શિવલાલભાઈ શેઠને આપણે તાળીઓથી વધાવીએ. ભક્ત, આજે કેટલા બધા તમે યુવાનો બેઠા છો, આગળ પ્રસંગ આવી ગયા, શિવલાલભાઈની સાળી ઘરમાં આવે, દિવસો વીતી જાય, શિવલાલભાઈને ખબર નથી સાળી ઘરમાં આવ્યા છે. જે રોડથી ચાલતા જતા ને આવતા એક જ રસ્તો હતો દુકાને જવાનો. મહારાજના સમયના રિચેસ્ટ હરિભક્ત હતા, ભાવનગરના રાજાની બાજુમાં ખુરચી પડતી, આટલો સમૃદ્ધ માણસ. ભર યુવાની હતી, બાપનો એકને એક લાડકવાયો દીકરો હતો, શું એની પાસે નહોતું, છતાં એનો આત્મા એક મહાન યોગી જેવો હતો, એક મહાન સાધુ જેવો હતો. એ જ રોડેથી ચાલે, એ જ રોડેથી આવે, 6 માળની મોટી હવેલી ત્યાં બની ગઈ, છતાં પણ કહેવાય છે શિવલાલભાઈ શેઠને ખબર ન પડી. એકવાર છીક આવી, ઊંચું ધ્યાન ગયું, હવેલી ક્યારે બની, લોકો મસ્કરી કરવા લાગ્યા, શિવલાલભાઈની વાત કોણ સમજી શકે. શિવલાલભાઈને ખબર પડી ગઈ. શિવલાલભાઈ કંઈ બોલ્યા નહીં, પણ વિચારો, હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયામાં જેનું ધ્યાન ભગવાનમાં જ રહે, અદ્ભુત વાતો છે. શિવલાલભાઈનું જીવન હું છેલ્લા એક 1.5 મહિનાથી વાંચું છું, એટલો મને આનંદ આવે છે. આપણને એમ થાય, એક ભગવાનનો સાચો ભક્ત હોય, જેમ તમે નદીમાં નાવા પડો ને તમને મજા આવે ને, એ મજા તો થોડી વારની છે. આવી ઠંડી હોય ને નદીમાં પડો તો મજા આવે પછી? બોલો, શરદી થઈ ને ઠંડીમાં નદીમાં પડો તો એ મજા ક્ષણિક છે, થોડી વાર માટેની છે. તમે બ્લેક ફ્રાઈડેમાં કાલે કંઈક સારી વસ્તુ લીધી હશે, સસ્તી મળી ગઈ હશે તો મજા આવશે, પણ મહિના સુધી, મહિના પછી પાછી એ વસ્તુ કેવી લાગશે? દુનિયાની મજા એવી છે, જેમ જેમ સમય જાય ને ઉતરતી જાય, અને સત્સંગની, ભગવાનની, સાધુના સમાગમની, કથા વાર્તાની મજા એવી છે ને, એમાં જેમ જેમ સમય જાય ને એમ મજા વધતી જાય. આ ફેર છે, આ ફેર છે, અદ્ભુત વાત છે. શિવલાલભાઈ શેઠ
ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી ગુણાત્યાનંદ સ્વામીમાં પણ એવો ગુરુભાવ એમણે બાંધ્યો, સ્વામી કહે એમ કરે. સ્વામીનું રોકવાનું ટોકવાનું ગજબનું હતું ગુણાત્યાનંદ સ્વામીનું. સ્વામીની સાથે વડતાલ આવ્યા છે. આપણે પાંચ ભાગની કથા આગળ કરી આ છઠ્ઠો ભાગ શરૂ થાય છે. બધા ભક્તોને મારી નાની વિનંતી, એકાદ વાર શિવલાલભાઈનું જીવન તમે સાંભળજો. તમે ગ્રહસ્થ છો, ઘણીવાર ગ્રહસ્થાશ્રમી ભક્તો એમ માનતા કે અમને બધી છૂટ છે. નહીં, જો મહારાજને રાજી કરવા હશે ને તમારે ને મારે, જો અક્ષરધામની સભામાં બેસવું હશે ને, અનાદિ મુક્તોની પંક્તિમાં બેસવું હશે ને, તો તમારે અને મારે આ રસ્તો લેવો પડશે. આ રસ્તો આપણે એક દિવસ લેવો પડશે. વડતાલમાં છે, ગુણાત્યાનંદ સ્વામીની જોડે પધાર્યા છે. રઘુવીરજી મહારાજ બેઠા છે. ગુણાત્યાનંદ સ્વામી એક મહારાજશ્રીને પ્રસ્તાવ કર્યો, મહારાજશ્રી, શ્રીજી મહારાજે પોતે સત્સંગી જીવન નામનો ગ્રંથ લખાવ્યો, મહારાજે પોતે વાંચ્યો, માથે મૂક્યો, ગોપીનાથજી મહારાજની મંદિરની પ્રદક્ષિણા કરી. તો આવો મહિમાવંત ગ્રંથ એની ઘણા સમયથી કથા નથી થઈ. મહારાજશ્રી આ કલ્યાણના તત્વો ગ્રંથની અંદર પડ્યા રહેશે તો કોને કામ લાગશે, એની કથા થાય. એ ગ્રંથની અંદર પડેલા રહસ્યો જાજા લોકો સાંભળે, લોકોના હૃદય સુધી પહોંચે તો અનેક જીવોનું કલ્યાણ થાય. માટે મહારાજશ્રી જો એની કથા થાય એવું આયોજન તમે કરાવો, આપ તો સંપ્રદાયના રાજા છો, અનેક જીવોનું કલ્યાણ થશે, મહારાજ પણ રાજી થશે, એકાંતિક ધર્મની પુષ્ટિ થશે. રઘુવીરજી મહારાજ રાજી થયા. મહારાજશ્રી એમ બોલ્યા, અરે સ્વામી, આપે ખૂબ સારી ભલામણ કરી, ચાલો ઉત્સવ નક્કી, આપણે કોઈ યજમાન આયોજન કરવું જ નથી, અમે આચાર્ય છીએ, અમે ગ્રહસ્થાશ્રમી છીએ. જેમ ગ્રહસ્થ ભક્તો પોતાની આવકમાંથી દસમો ભાગ ભગવાનને અર્થે વાપરે, એમ અમારે પણ વાપરવો જોઈએ. તો આ સમગ્ર ઉત્સવ જે થશે એનું બધો ખર્ચ અમે અમારા ઘરમાંથી આપીશું, પણ આપણે ઉત્સવ કરવો છે. વિચારો હે, કેવા આચાર્યો હતા, તાળીઓથી વધાવો. આચાર્ય દેતા રસોઈ, દેતા હતા તે દાન. એ આચાર્ય કેવા હતા? આમ તો આચરણ કરે એનું નામ આચાર્ય, ગાદી ઉપર બેસે આચાર્ય નહીં. કોણ? આચાર્યનો સાચો અર્થ એમ થાય આચરણ કરે તે આચરે અને બીજા પાસે આચરાવે, એ આચાર્ય છે. આપણા રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી દાદા, આ આચાર્યોએ એવી ગરિમા સ્થાપિત કરી છે, આપણે તાળીઓથી વધાવીએ આ સંપ્રદાયના આદિ આચાર્યશ્રીઓને. આચાર્ય દેતા રસોઈ, દેતા હતા તે દાન, ધર્માદો પણ કાઢતા જાણી પ્રગટ ભગવાન. રઘુવીરજી મહારાજ એમ કહે છે, સ્વામી અમે વિચરણ કરવા જઈએ, હરિભક્તો અમને અપાર ભેટ આપે છે, આ જાજા પૈસા ભેગા થાય એમાં કોનું સારું થશે? સ્વામી તમે ના ન પાડતા, જુઓ સમજણ જુઓ, આજનો માણસ ભેગું કરવા માંડ્યો છે ત્યારે આ સમજણ જુઓ. વચ્ચે શિવલાલભાઈ બોલ્યા, મહારાજશ્રી થોડો લાભ મને આપો ને, એક કામ કરો, યજમાન તમે થાવ, ખર્ચો હું કરીશ, નામ તમારું અને સેવા મારી. રઘુવીરજી મહારાજ ખીજાઈ ગયા, અરે શિવલાલ, આ તે વળી તું કેવો ભાગ પડાવે છે, નામ મારું કામ તારે કરવાનું, તો આશીર્વાદ કઈ આંધળા છે, એ ક્યાં જવાના? આશીર્વાદ એમ આપણે ભાગ નથી પાડવો. શિવલાલભાઈએ જીદ કરી. રઘુવીરજી મહારાજે કહ્યું, નહીં, આચાર્યશ્રી હતા. શિવલાલભાઈએ ઘણો આગ્રહ કર્યો પણ આચાર્ય મહારાજની મરજીમાં શિવલાલભાઈએ પોતાની મરજી મૂકી દીધી. શિવલાલભાઈના જીવનની મોટી વિશેષતા આ હતી, ઘણીવાર માણસને સેવા કરવાની ઈચ્છા હોય અને જો એને એ સેવા કરવા દેવામાં ન આવે તો પણ સત્સંગમાંથી પડી જાય એવા ઘણા બધા દાખલા છે. મેં ઘણીવાર કથામાં વાત કરી છે, સેવા કરવાથી કોઈનું કલ્યાણ થતું નથી, આજ્ઞા પ્રમાણે સેવા કરવાથી કલ્યાણ. પીપલાણાના નરસિંહ મહેતા રસોઈ આપવા આવ્યા, બરાબર, ગઢપુર ગોપીનાથજી મંદિરનું કામ ચાલે, મહારાજની ઈચ્છા રસોઈની નહોતી. મહારાજે કહ્યું,
કે મહેતાજી સંતોને તો ખીચડી જમાડશો તો પણ સંતો રાજી થશે, આ મંદિરમાં જરૂર છે. મહેતાજી સમજી ન શક્યા. શ્રીજી મહારાજે પૈસાને લાત મારી દીધી. મહારાજ કે તમારા પૈસા લઈ જાઓ જાઓ તમે. નરસિંહ મહેતાને ખોટું લાગી ગયું. 6 મહિના સુધી મહારાજના દર્શન કરવા ન આવ્યા. સેવા કરવાથી કલ્યાણ નથી, કલ્યાણ આજ્ઞા પ્રમાણે સેવા કરવાથી છે. તમે બધા સેવા કરનારા ભક્તો બેઠા છો, જીવનમાં ગાંઠ વાળી રાખો, સેવા કરવાનો સંકલ્પ કરો. એકવાર સંતો પાસે આવીને વાત કરીએ, સંતોની જેવી આજ્ઞા હોય એ પ્રમાણે એવી રીતની સેવા કરીએ, આટલું જો શીખી જાવ તો કામ થઈ જાય. શિવલાલભાઈની સમજણ કેવી હતી? મનનું ધાર્યું મૂકી શકતા અને મોટાની મરજીમાં ભળી શકતા. યાદ રહ્યું બે વસ્તુ જુઓ કેવા હતા હે બધા. ઘરથી વધુ મંદિરનો મમત્વ રાખતા શેઠ, મંદિર સાચું જાણતા સંસાર જાણતા વેઠ. શિવલાલભાઈની સમજણ અલૌકિક હતી. ઘર કરતા મંદિરમાં મમત્વ વધારે હતું. સંસારને વેઠ જાણતા, સંત અને ભક્તને પોતાના સાચા આત્માના સગા સમજતા. શિવલાલભાઈ સંમત થયા. ભોળાનાથ શાસ્ત્રી પાસે સત્સંગી જીવનની કથા વંચાવી. રઘુવીરજી મહારાજ યજમાન થયા. તમામ ખર્ચો રઘુવીરજી મહારાજે આપ્યો. ગુણાત્યાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી ઉપસ્થિત રહ્યા અને 4 મહિના સુધી શ્રોતા બની, સેવક બની, એક નાના સ્વયંસેવક બની શિવલાલભાઈએ પણ 4 મહિના સુધી સમય કાઢ્યો અને વડતાલમાં રહ્યા. રઘુવીરજી મહારાજ અને ગુણાત્યાનંદ સ્વામીને બધા સંતોનો રાજીપો. શિવલાલભાઈ ઉપર અતિ થયો, 4 મહિનાનો સમય કાઢ્યો. વિચારો હે, પૈસા કાઢવાને એની કરતાં સમય કાઢવો ને એટલો જ મહત્વનો છે. પણ ઘણીવાર આપણે શું માનીએ, 3 પ્રકારની સેવા છે, તનની, મનની અને ધનની, બરાબર. એમાં આપણા માટે કે અત્યારના લૌકિક વ્યવહાર પ્રમાણે સૌથી મોટી સેવા કઈ માનવામાં આવે? બોલ્યા ખરા તમે બધા. 5,000 આપે તો બધા રાજી થઈ જાય, અને જો $5,00,000ની સેવા કરી દે તો? ઘણી વાર મૂલ્યાંકન ધનની સેવા ઉપર જ થતું હોય છે, પણ શાસ્ત્ર પ્રમાણે ધનની સેવા કરે એના કરતા પણ તનની સેવા કરે અધિક છે. હરિચરિતામૃત સાગરમાં શ્રીજી મહારાજે વચ્ચે પણ વાત કરી હતી, તનની સેવા કરે એના કરતા મનની સેવા કરે એના કરતા ઉત્તમ છે. કોઈ બેઠો બેઠો ગુણ લે, અરે આ સંતો ભક્તો કેવી સેવા કરે છે. એ કરી ભગત સેવા કરે પૈસાની, સંતો ભક્તોનો રાજીપો મળે ચોક્કસ એને પણ. પણ કોઈ હરિભક્ત જાણે, સાંભળે, જુએ, એના મનમાં એમ થાય આ હરિભક્ત સામાન્ય સ્થિતિના છે, છતાં આટલી મોટી સેવા કરે છે. આ મનથી સેવા કરે, મનથી સદગુણ વિચારે, મનથી અહોભાવ થાય ભક્ત પ્રત્યે, સંત પ્રત્યે, એની સેવા પ્રત્યે, તો શ્રીજી મહારાજ પેલા સંત ઉપર, ભક્ત ઉપર રાજી થાય ને એના કરતાં સવાયા પેલા ભક્ત ઉપર રાજી થાય. ધન્ય છે તને કે કોઈ ક્યાંય પૂ તું રાજી થયો. હે, દિવાળીના દિવસનું વચનામૃત કાર્યાણીનું 6 મહારાજ એમ બોલ્યા, કોઈક આપે ને કોઈક લેમાં ઘણી વાર ઠાલે ઠાલા બળી મરતા હોય. શિવલાલભાઈ શેઠ બોટાદનું મંદિર કરાવતા હતા. 10 ખંડની હવેલી બનાવી, મહારાજની ઈચ્છાને આજ્ઞા હતી, એટલે 1908 થી 1910 સુધીમાં આ કામ ચાલતું હતું. એ સમયમાં અતિ સમૃદ્ધ હતા, એમના પરિવારની ઈચ્છા હતી એટલે ઘર માટે મકાન ચાલે. એક બાજુ ઘરનું મકાન, બીજી બાજુ મંદિરનું કામ, અને સારામાં સારું લાકડું મગાવતા હતા. લાકડાના મોટા મોટા વેપારી પાસે જાતે જતા લાકડું ચેક કરાવે, સારામાં સારું લાકડું એક બાજુ મુકાવે, નબળું લાકડું બીજી બાજુ મુકાવે અને 2 ગાડી ભરાવે. વેપારીઓને એમ થયું કે આ શિવલાલભાઈ આમ કેમ કરે છે? પણ માણસના મનની એક ગ્રંથિ હોય છે, સંશય હોય છે. વેપારીઓના મનમાં એમ થયું, નક્કી આ શિવલાલભાઈ શેઠ છે ને સારું લાકડું એટલે અલગ મુકાવે છે પોતાના, તમે બધા સમજી ગયા, આ સારું લાકડું ઘર માટે અને નબળું લાકડું કેના માટે? મંદિર માટે. ઘણી વાર જાણ્યા વિચાર્યા વગર સંતોનો ભક્તોનો આપણે રોજ આવો દ્રોહ કરીએ છીએ. શિવલાલભાઈને સેવાનું કેટલું પુણ્ય મળે છે
પણ આ લોકો વગર કામના દ્રોહ કરે છે શિવલાલભાઈનો. એમાં કોઈ ડાયો વેપારી હશે, એણે એક દિવસ વિચાર્યું કે આ માણસના પેટમાં બહુ પાપ લાગે છે. હસતા હસતા કીધું, શેઠજી આ હારામહારું લાકડું એવું જ બોલો ઘર માટે જોઈએ છે. શિવલાલભાઈને ફાળ પડી કે આ લોકો એમ વિચારતા લાગે છે કે આ લાકડું ક્યાં. શિવલાલભાઈ કે કેમ તમે એવું કહો છો, કેમ શેઠજી તમે દર વખતે લાકડું અલગ મુકાવો છો ને સારામાં સારું ઘર માટે અને નબળું મંદિર માટે. શિવલાલભાઈ હસ્યા, તને ખબર છે ભાઈ, તું બોટાદમાં આવીને જોઈ લે, હું સારામાં સારું લાકડું મંદિર માટે રાખું છું, કારણ કે મંદિર એ ભગવાનનું ઘર છે. ભગવાનથી ઉત્તમ બીજી કઈ વસ્તુ આ તો મને સેવાની તક મળી છે, એટલે મારી એ ફરજ છે કે સારામાં સારી વસ્તુ મંદિર માટે જાય, નબળી વસ્તુ જે કંઈ હોય મારા ઘરમાં વાપરું છું તો આખા ગામમાં પૂછી લે. ત્યારે વેપારીઓને પોતાની ભૂલ સમજાણી, પણ આ દુનિયા ઘણીવાર આવી છે. હા, મુક્તાનંદ કહે હરી હરી જનની ગતિ છે ન્યારી, એને દેહ દર્શી દેખે પોતા જેવા સંસારી. આકાશમાં ચંદ્ર છે નું પ્રતિબિંબ નદીમાં પડે, નદીમાં તરતું માછલું એમ વિચારે આ ચંદ્રનું પ્રતિબિંબ નહીં, આ અમારા જેવું માછલું છે. માછલાને ચંદ્રનું પ્રતિબિંબ કેવું દેખાય, થોડું જોરથી બોલો, માછલા જેવું. મગરમચ્છ ફરતા હોય દરિયાની અંદર, એ મગરમચ્છ મોટા જહાજને જોઈને એમ વિચાર કરે આ જહાજ પણ અમારા જેવું કોઈક મોટું મગરમચ્છ છે. માણસ પોતાની બુદ્ધિથી વિચારે છે ને, આ જ મોટો પ્રોબ્લેમ છે. તમે સંતોને ભક્તોને બુદ્ધિને એક બાજુ મૂકીને જોવા લાગશો ને, ત્યારે તમને એમ દેખાશે આહા આપણે કેટલા ભાગ્યશાળી, આ એક એક સાધુ આ એક એક હરિભગત અક્ષરધામનો દરવાજો છે. હા, આવા દર્શન થશે, એક એક સંત ભક્ત અક્ષરધામનો દ્વાર છે. આ સભામાં આવીને કોઈ બેઠો છે ને, એ પણ અનંત જન્મના જેના પુણ્ય છે ને, એ આ સભામાં આવીને બેસી શકે એટલો મોટો મહિમા આ સભામાં નાનામાં નાના પેલો બાળક બેઠો ને જીત ભગત એનો પણ છે, વિચારો તમે. પણ આ નથી સમજાવા દેતી આપણી બુદ્ધિ. કોણ? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમને સામે ખરાબ દેખાય છે, એ સામેની સારી ખરાબ વસ્તુ છે પછી વાત, પણ એ ખરાબ વસ્તુ તમારી અંદર પણ પડી છે, સાવધાન રહેવું. તમને અવગુણ આવે છે, અભાવ આવે છે, દ્રોહ કરવાની ઈચ્છા થાય છે સામેની વસ્તુ પછી, પણ તમારી અંદર ક્યાંક આ બધા તત્વો પડ્યા છે. આ કેવી કથાઓ છે જુઓ તમે. વચનામૃત ગઢપુર મધ્યનું 11મું, શ્રીજી મહારાજ એમ બોલ્યા, વિમુખ જે જે ક્રિયા કરે છે તે પોતાની ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે, અને ભગવાનનો ભક્ત જે જે ક્રિયા કરે છે કેવળ ભગવાનની પ્રસન્નતા અને ભગવાનની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની સર્વે ક્રિયા તે ભક્તિરૂપ છે. ક્રિયા એની એ જ, પણ એની ક્રિયા ભક્તિરૂપ બની જાય. આપણા કેટલા સારા યુવાનો છે. આપણા ઓસ્ટ્રેલિયામાં મિલિંદ ભગત છે, બહુ સારા યુવાન, આપણા ડૉક્ટર ભૂપેન્દ્રભાઈ અમીન એમના સુપુત્ર. એના કોમ્પ્યુટરના ડેસ્ક ઉપર, બિઝનેસ ઉપર એમણે મહારાજની મૂર્તિ રાખી છે. એના ઓસ્ટ્રેલિયન, ત્યાંના લોકો જે વિદેશી લોકો હોય એ મૂર્તિને જોઈને એટલા બધા પ્રભાવિત થયા છે. આપણા પીયુડા ઘનશ્યામ મહારાજના દર્શન કરીને, પહેલાં તો એક બે મારે કહેવું ન જોઈએ પણ આ તો કહું, એ ભગતે જ મને વાત કરી કે બે ત્રણ વિદેશી માણસો દરરોજ એ મૂર્તિને જોયા કરે, લોકોને બહુ ગમી ગઈ. એટલે એકવાર કોઈ માણસ બોલી પણ ગયો કે તારી ગર્લફ્રેન્ડ બહુ ક્યુટ લાગે છે લો, હે, કેમ કે આની નજર કેવી હોય, આની નજર જ એવી છે, એટલે એને ભગવાનનો વિચાર જ ના આવે. આને એક્સપ્લેન કર્યું ત્યારે તેને ખબર પડી કે ભાઈ આ એ દુનિયાની વાત જ નથી, આ તો બહુ દૂરની દુનિયા છે. વાલા ભક્તો, આપણે મહારાજને અને પૂજ્યપાદ ગુરુજીને તાળીઓથી વધાવીએ, આ સમજણ આપણને મળી છે. દુનિયાના માણસોને ક્યાં સમજણ છે. શિવલાલભાઈ શેઠ ખૂબ સેવા કરે છે, એમની સમજણ, એમનું સમર્પણ, એમની સેવા, એમનો સમાગમ એકે એક સદગુણ વિચારવા જેવા છે. આગળ આપણે બધી વાતો આવી છે. શિવલાલભાઈના ત્રણ દીકરાઓ હતા, કેશવલાલ, છગનલાલ, હરિલાલ. હરિલાલ હજી ખૂબ નાના હતા,
શિવલાલભાઈની ઉંમર પણ હજી બહુ નાની હતી. એમના પત્ની બીમાર પડ્યા, રાધાબાઈ એનું નામ, અને અચાનક ધામમાં જતા રહ્યા. શિવલાલભાઈ માયનું ભલું થયું, ભાંગી જંજાળ, સુખે ભજસુ શ્રી ગોપાળ, નરસિંહ મહેતા જેવું જીવન. દુઃખ આવે ત્યારે સમજણની કસોટી છે. વચનામૃતમાં મહારાજ બોલ્યા, આપતકાળ આવે ને ત્યારે જેની જેવી સમજણ હોય ને દેખાય આવે. આ મંદિરમાં બેઠા હોય, એરકન્ડિશન સરસ મજાનું ચાલતું હોય, હમણાં સરસ મજાનું મેનું જમી લેશું, એમાં સમજણની પરીક્ષા નથી. જોબમાંથી અચાનક લેઓફ મળી જાય, બરાબર ઘરના હપ્તા ભરવાના પ્રોબ્લેમ થાય, ચારે બાજુથી માણસ ઘેરાવા લાગે, તો પણ એ નિષ્ઠા ડગે નહીં. રંચ માત્ર ત્યારે સમજવું કે આની નિષ્ઠા પાક્કી હે. અહીં આપણી સભામાં મનહરભાઈ બેઠા છે, મેઘવાવાળા. એમના શરીર ઉપર એક્સિડન્ટના ચિહ્ન છે, મેં જોયા છે, એમને બતાવ્યા છે. એટલે 32 સળિયા છાતીમાં ઘરી ગયેલા, કેટલા આર પાર, હાથમાં છાતીમાં 32 સળિયા. 32 ને મનહરભાઈ, 32 સળિયા આર પાર. હા, પિતામાં ભીષ્મનું શરીર જેમ વિંધાઈ ગયેલું ને એમ વિંધાઈ ગયેલું. અને રાતના 12 વાગે, અડધી રાત્રે ઇન્ડિયામાં એક્સિડન્ટ થયું, સળિયાની ટ્રક ગાડી પાછળથી આખી ઘૂસી ગઈ. તમે નહીં માનો, એમણે કરેલી વાત. રાત્રે 12 વાગે અચાનક બે યુવાન છોકરા આવ્યા, કોણ હતા એ ખબર નથી હજી સુધી. એમને ગાડીમાં બેસાડ્યા, નજીકમાં દવાખાને મૂકી ગયા. એ શોધવા ગયા, એમના પત્ની, કોઈ છોકરો મળ્યો નહીં. ગાડી મળીને અડધી રાત્રે શ્રીજી મહારાજે રક્ષા કરી. આ સત્ય ઘટના તમને એટલા માટે કહું છું, જેણે જેણે ભગવાનનો વિશ્વાસ રાખ્યો છે ને, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે. છાતીમાં 32 સળિયા ભરાઈ ગયા હોય ને, માણસ જીવી ન શકે. કદાચ જીવે ને તો આખી જિંદગી બેહાલ થઈને જીવે, ડિસેબલ એવી ભયંકર પરિસ્થિતિમાં જીવે. મનહરભાઈ મને રડતા રડતા વાત કરતા હતા, સ્વામી રાત્રે કોણ આવ્યું મને ખબર ના પડી, પણ શ્રીજી મહારાજે કોઈક બે દીકરાઓને મોકલ્યા, અથવા શ્રીજી મહારાજ જે રૂપમાં આવ્યા, અમને દવાખાને લઈ ગયા. ટ્રીટમેન્ટ તાત્કાલિક મળી ગઈ, સારવાર થઈ ગઈ, ઓપરેશન થઈ ગયું. સ્વામી આજે હું 10-10, 12-12 કલાક કામ કરું છું, કોઈ બિલીવ ના કરી શકે, કોઈ બિલીવ ના કરી શકે. પણ સાચા થાય એના માટે સાચી પ્રાપ્તિ છે. આપણે બેનિફિટ ભગવાન પાસેથી ઘણા લેવા છે, પણ આપણી ફરજ જે ચૂકવવાની છે ભગવાન માટેની, આપણી નિષ્ઠા, આપણી ભક્તિ, આપણી સેવા. ક્યારેક ઠાકોરજી પરીક્ષા પણ કરે. શિવલાલભાઈના જીવનમાં સમજણ જુઓ એમની. હા, શિવલાલ એવું સમજ્યા, માયા છોડાવા કાજ. શિવલાલ એવું સમજ્યા, માયા છોડાવા કાજ. સ્ત્રીને ધામે લઈ ગયા શ્રીજી, મુજ સારું મહારાજ. શિવલાલભાઈની સમજણ. શ્રીજી મારા પત્નીને ધામમાં તેડી ગયા, એને પણ સુખી કરી અને મને પણ સુખી કર્યો. આ સ્ત્રીની માયા એ હવે છૂટી ગઈ. ધન્ય ધન્ય મારા નાથજી અતિ કરી કૃપાય, આને કોપ હું ના જાણું, જાણું શ્રી હરિની સહાય. આ તો મહારાજે મારા ઉપર કૃપા કરી, ભગવાનનો ભક્ત છે ને એની સમજણ આવી હોય. હા, પળે પળે કરો પ્રતિપાળ, જીવન જાણું છું બીજો એવો કોણ દયાળ, જીવન જાણું છું. પળે પળે કરો પ્રતિપાળ, જીવન જાણું છું બીજો, તાળી પાડીને બીજો એવો કોણ દયાળ, જીવન જાણું છું બીજો એવો કોણ દયાળ, જીવન જાણું છું. શિવલાલભાઈ શેઠના પત્ની ધામમાં ગયા, અતિ શ્રીમંત હતા, સગા સંબંધી ચારે બાજુથી સમજાવવા લાગ્યા. અરે શિવલાલ, આટલો મોટો બિઝનેસ તમારે બીજી પત્ની કરવી જોઈએ. શિવલાલભાઈ બધાને ના પાડે, આ તો મહારાજની ઈચ્છાથી થયું છે. આચાર્ય રઘુવીરજી મહારાજ આવ્યા છે, ભગાદોષી વગેરે બેઠા, ભગાદોષીએ મહારાજને સમજાવ્યા, બાપજી તમે આજ્ઞા કરો તો શિવલાલભાઈ માનશે. શિવલાલભાઈ ખૂબ સેવા કરે છે. એક દિવસ રઘુવીરજી મહારાજ કીધું, શિવલાલ
આપણે એકલા બેસવું છે, પણ આ તો વાણિયોનો દીકરો હતો. રઘુવીરજી મહારાજ બોલ્યા એકલા બેસવું છે, શિવલાલભાઈ તરત સમજી ગયા કે આમાં શું કયું ક્વેશ્ચન પેપર આવવાનું છે. બોલો, તમે બધા ભક્તો આજે વચનામૃત જયંતિ આવ્યા, આપણે થોડા સમયમાં વચનામૃતની એક્ઝામ હવે આવવાની છે. તમે બધા યુવા સભામાં જાણો છો વચનામૃત વગેરેનો સિલેબસ. વાલા ભક્તો, આ મહારાજની પરીક્ષામાં તમે તૈયાર થઈ જજો અત્યારથી. આ વચનામૃત જેવો ગ્રંથ એવો છે, આ અમૃત છે, આ સંસારરૂપી દુઃખમાંથી આપણને બચાવવા માટે આ મહારાજની વાણી, આ સંતોનો સમાગમ એ જ કામ લાગે એવું છે. શિવલાલભાઈને એકાંતમાં બેસાડ્યા, મહારાજશ્રી બધી વાત કરી, પછી કીધું શિવલાલ અમારી એક વાત તમારે માનવી પડશે. શિવલાલભાઈ હાથ જોડ્યા, મહારાજ તમે તો આચાર્યશ્રી છો, મારા ગુરુ સ્થાને અને મારા માટે સાક્ષાત શ્રીજી મહારાજના સ્થાને છો તમે, બાપજી એક શું બે માનીશ. મહારાજશ્રી માંડીને વાત કરી, શિવલાલ પિતાજીની ઈચ્છા છે, સંબંધીઓની ઈચ્છા છે, અમારી પણ ઈચ્છા છે, તમે બીજું લગ્ન કરો. શિવલાલભાઈ હાથ જોડ્યા, બાપજી તમને ના કેવી રીતે પાડું, પણ જેવી રીતે ગુરુની વાત ચેલા માને એમ ક્યારેક ચેલાની વાત ગુરુએ પણ માનવી જોઈએ. વાત સાચી રે. રઘુવીરજી મહારાજ કે હા, તારી કંઈ ભલામણ હોય તો બોલ, અમે પણ માનીશું. બાપજી મારી એક વિનંતી છે, ભગવાનની ઈચ્છાથી ત્રણ દીકરાઓ છે અને પછી પત્ની ધામમાં જાય એ મહારાજે મારા માટે સારું જ કર્યું છે, પેઢીનું નથી બગડતું, અમારા કુળ કે વંશનું નથી બગડતું, મહારાજે મને વધારે નિર્વાસનિક કરવા માટે આ ચરિત્ર કર્યું છે, તેમ છતાં તમારી આજ્ઞા છે તો બીજું લગ્ન હું કરીશ. પણ મહારાજશ્રી તમારે તો દીકરો જ નથી, આ સંપ્રદાયની ગાદી નિર્વંશ છે. બાપજી તમે પણ લગ્ન કરો બીજું, હું પણ બીજું લગ્ન કરું, આપણે જોડે કરીએ બે. રઘુવીરજી મહારાજ કે તારી ભલી થાય, શિવલાલ ચૂપ થઈ જા, તેરી ભી ચૂપ મેરી ભી. રઘુવીરજી મહારાજ બહાર આવ્યા, ભગા દોશી પૂછ્યો કે શું થયું બાપજી, શિવલાલ માનો કે નહીં. ત્યારે રઘુવીરજી મહારાજ કે ભગા દોશી તમારો આ શિવ એવો પાક્કો છે ને, અમને બરાબર હાણચામાં એણે લીધા. મહારાજશ્રી શું થયું, મહારાજશ્રી બધી માંડીને વાત કરી, ભગા દોશી હસી પડ્યા અને રઘુવીરજી મહારાજ એમ બોલ્યા કે ગોપાળાનંદ સ્વામીને ગુણાતાનંદ સ્વામીને જે ધાયવો હોય ને, એને તો કાળ કર્મને માયા ડગાવવાની ઈચ્છે ને તો પણ ડગે નહીં, એ બીજાથી શું ડગે. કેવા સાધુને સમાગમ કર્યો, ભર યુવાનીમાં પત્નીધામમાં જાય છતાં પણ એના મનમાં રંચ માત્ર કોઈની વાસના નહીં વિચારતો. કરો, રઘુવીરજી મહારાજ ગયા પછી ગુણાત્યાનંદ સ્વામી પાસે આ બધા ગયા. સ્વામીને ખૂબ સમજાવ્યા કે સ્વામી તમે કહો. સ્વામીએ કહ્યું કે રઘુવીરજી મહારાજનું ન માને મારું શું માને, એમ કહી સ્વામીએ વાતને ટાળી. કેમ કે ભગા દોશી વ્યવહાર પ્રધાન સત્સંગી હતા અને શિવલાલભાઈ ભગવત પ્રધાન ભક્ત હતા. સાંજની સાગરની કથા જે સાંભળતા હોય એને ખબર હશે, વ્યવહાર પ્રધાન અને બીજા કયા, ભગવત પ્રધાન. પિતામાં ભીષ્મ અને અર્જુન બંને ભક્ત હતા, બંને કૃષ્ણને માનતા હતા, બંને માટે કૃષ્ણ ભગવાન હતા, વિશ્વાસ હતો. તેમ છતાં પિતામાં ભીષ્મ ભગવાનની સામે લડ્યા, ભગવાનની પ્રતિજ્ઞા તોડાવવાની પ્રતિજ્ઞા એમણે કરી અને ભગવાનની પ્રતિજ્ઞા તોડાવી પણ ખરી. ભગવાનની મરજીને સમજી ન શક્યા, મરજીમાં ભળી ન શક્યા, વ્યવહાર પ્રધાન હતા. અને અર્જુન ભગવત પ્રધાન હતા. ભગવાન એવી માયા રચી છે ને, એવી માયા. શિવલાલભાઈ માયામાંથી નીકળી ગયા બહાર. એક વિદેશી માણસનો લેખ વાંચવા જેવો છે, ભગવાને કેવી માયા કરી છે. એકવાર શેતાન એણે મીટિંગ બોલાવી. આપણે જેને માયા કહીએ વિદેશના માણસો એને શેતાન કહે છે. શેતાને મીટિંગ બોલાવી. મીટિંગનો પહેલો મુદ્દો, માણસોમાં વધી રહેલી ભગવાનને પામવાની ભૂખ અંગે તેણે પોતાના સાગરીતો સમક્ષ ચિંતા રજૂ કરી કે કોઈ ભગવાન સુધી પહોંચવો જોઈએ નહીં, એવું કંઈક કરો. ટૂંકમાં વાંચું છું. અને બધા સાગરીતોએ ખૂબ વિચાર વિમર્શ કરી એક ઠરાવ પાસ કર્યો કે આટલા મુદ્દા ઉપર આપણે કામ કરવાનું છે. મુદ્દો એક, માણસને વ્યસ્ત નહીં અતિ વ્યસ્ત બનાવી દો, અને એ પણ એકદમ ફાલતુ બાબતમાં કે એને હારી બાબતનો વિચાર સુદ્ધા જ ન આવે. બોલો, વોટ્સઅપ શું કહેવાય, ફેસબુક શું કહેવાય, ટ્વિટર શું કહેવાય, બોલો કેવું જોરદાર આ શેતાન વિચારે છે જુઓ. અને સક્સેસ થયા એના બધા પ્લાન. બીજો મુદ્દો,
દરેક માણસને ખૂબ ખર્ચ કરવા માટે પ્રેરો. કામની અને નકામી વસ્તુ એટલી ખરીદી ખરીદીને ઘર ભર્યા જ કરે. ભોગવવાનો પણ એની પાસે ટાઈમ રહેવો જોઈએ. આવો એને આસક્ત બનાવી દો. બોલો, કેવું લાગે છે? હવે માણસના ઘરને ઘર કેવું એના કરતાં ગોડાઉન કેવું? તમારા ઘરમાં 200 જોડ કપડાં હોય તો શું કહેવાય એને? ચપ્પલ 40-45 જોડ હોય તો શું કહેવાય એને? અનહદ ગજા બહારના ખર્ચાઓને પહોંચી વળવા એને લોન લેવી પડે એવું કરો. અઠવાડિયે એક વખત આંટો મારવા જવાનું હોય તો પણ મોંઘી દાંત મોટર ખરીદવી પડે એવું કરો. બાકીનું જીવન આમ જ ખોટા ખર્ચા કરવામાં અને લોનના હપ્તા ભરવામાં પૂરું થઈ જવું જોઈએ કે એને ભગવાન માટે જવાનો વિચાર પણ આવે નહીં. બહુ સોલિડ મુદ્દાઓ લખ્યા છે આ જેણે લખ્યા છે. એના બાળકોને ખૂબ ઠઠારાવાળી શાળામાં દાખલ કરવા માટે પ્રેરો. દરેક વિષયના ટ્યુશન માટે હજારોની ફી પડાવતા ક્લાસીસમાં ભરતી થવાનો એમના બાળકો આગ્રહ રાખે એવું આયોજન કરો. આ ખર્ચાઓને પહોંચી વળવા માણસને લાંચ લેતો કરી દો. આ ખર્ચાને પહોંચી વળવા ખોટું કરવા માટે પણ એ જરાય પાછો પડવો જોઈએ. વર મરો, વરની માં મરો, પણ ગોરનું તરભાણું ભરો. આવું થવું જોઈએ. બોલો, ટેલિવિઝન, વિડીયો, ટેપ, ફિલ્મો, મલ્ટીપ્લેક્સ થિયેટર એમના મગજમાં એવા ભરાવી દો કે એના વગર ચાલે જ નહીં. શું થઈ ગયું? ખાધા વગર અત્યારે ચાલે, પણ મોબાઈલ વગર? કહેવાય છે, પહેલાં કોઈક આવે ને તો પૂછે કે ચા પાણી લેશો, પણ હવે યુગ કેવો, ઘરમાં કોઈ આવે એટલે આમ આખો પાછો થતો એટલે તરત પૂછો ને ચાર્જર જોઈએ છે. મોબાઈલની બેટરી ડાઉન થાય એટલે આની બેટરી પણ. કેટલી કાલ્પનિક દુનિયામાં માણસ જતો રહ્યો છે. કેવી કાલ્પનિક દુનિયામાં! આ શેતાનના મુદ્દા તો આખ્યા આખ્યા છે ને, નવી પેઢીએ જાણવા જેવા છે. દેશી અને વિદેશી સંગીત અને ગીતોના ઘોંઘાટથી એના ઘરને એવું ભરી દો કે એના મનમાં શાંતિનો પણ વિચાર ના આવે. બોલો, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું વળગણ એવું ઊભું કરો. જૂના સમયમાં લોકોને ભૂત વળગતા, પ્રેત વળગતા, ડાકણ વળગતી, હવે કોણ વળગે છે? I-10 હમણાં તો એક હરિભગત આવ્યા દર્શન કરવા, દીકરો જોડે હતો. દીકરાએ મને કીધું કે સ્વામી પપ્પાને કયો ને? મેં કીધું શું કહું? તો કે I-10 લાવી દે. બોલો, એવું વળગણ ઊભું કરો. ઈમેલ, વોઇસમેઇલ, ચેટિંગ એનો બંધાણી કરાવી દો. કલાકોના કલાકો ચેટિંગ કે ઇન્ટરનેટ સર્ફિંગમાં વેડફી નાખે એવી રચના કરો. ટેલિવિઝનમાં એને ભ્રમિત કરી નાખાવો. માયાજાળવાળી, ભપકાવાળી, ઝાકમઝોળવાળી સિરિયલ શરૂ કરાવો. અદ્ભુત લખ્યું છે જેણે લખ્યું છે. 24 કલાક આડાઅવળા કામના નકામા ઢંગધડા વિનાના સાચા ને ખોટા સમાચારો આપતી ન્યૂઝ ચેનલો રચો. પક્ષપાતોથી રાંચતા છાપાઓના ઢગલા દરેક વ્યક્તિના ટેબલ ઉપર ખડકી જ દો, જેને જે પક્ષ ગમે તે. પછી હમણાં તો ચૂંટણીનું ચાલ્યું છે ને ભાઈ મારા, બોલો, આ બાજુથી આલુ નાખો ને આ બાજુથી સોનું કાઢો, મજા છે કઈ? હા, ગુજરાતમાં મશીન આવવાનું છે. ઇધર સે આલુ ડાલો ઓર ઉધર સે સોના નિકાલો. હે, ગુજરાતમાં આવવાનું છે. જોજો ભાઈ, અમેરિકાવાળા પાછા પડશે, પસ્તાવો થશે તમને કે આપણે જઈએ ત્યાં. સાચું ને ખોટું જોયા વગર, ટૂંકમાં જે જેટલું મોટું ખોટું બોલે, જે જેટલું મોટું ગપ્પું મારે, એ આ કળિયુગમાં મોટો બની જશે. મારવાની તાકાત હોવી જોઈએ. ધાર્મિક મંડળોમાં પણ વાડા, સંપ્રદાયો, અંદરોઅંદરના ઝઘડા એવા રચો કે લોકોમાં થોડી ઘણી ધર્મ પ્રત્યેની આસ્થાઓ એ પણ જતી રહી. કેવું લખ્યું જુઓ તો ખરા. લોટરી, જુગાર, સટ્ટો અને શેરબજાર આ ચારની જાળ એવી ફેલાવો. બોલો, સારા સારા હરિભક્તોમાં ફસાયા છે. એક હરિભગત રડતા રડતા કહેતા હતા ગુરુજીને, હું બેઠો હતો બાજુમાં, કે ગુરુજી ન સાંભળ્યું ને તમારું $6,00,000 ગયા. બોલો, હે,
શેતાન્ય માયાજાળ. છેલ્લું વાક્ય વાંચો, સાંભળો. બસ આટલા મુદ્દાની યાદી બરાબર તૈયાર કરી અને શેતાને પોતાના સાગરિતોને દુનિયાના ખૂણે ખૂણે કામે લગાડી દીધા. અને ભગવાને ઉપરથી જોયું, ભગવાને ઉપરથી જોયું, દ્રષ્ટિ ફેંકી ત્યારે ભગવાનની આંખમાં પણ આંસુ આવી ગયા. કારણ કે શેતાન અને એના સાગરિતો આટલા ટૂંકા સમયમાં આટલા મોટા પાયે સફળ થયા. આ વિચારીને ભગવાન પણ ઉપર રડવા લાગ્યા. દુનિયાની શરૂઆત કદાચ આટલી કરુણ પ્રથમવાર થઈ હશે જે આપણે જોઈ રહ્યા છીએ. કેવી માયા ઝાડ છે જુઓ. આ માયા ઝાડમાંથી કોણ બચે જેની પાસે સમજણ હોય? સમજણ વિના સાધુના સમજણ ક્યાંથી મળે? સાધુના સમાગમમાંથી. સાધુનો સમાગમ જીવ ક્યારે કરે? સંતો પ્રત્યે ભાવ થાય, સંતોને આવી રીતે દર્શન કર્યા હોય, સંતોને આવી રીતે વાત સાંભળી હોય. શિવલાલભાઈનું જીવન અદ્ભુત છે. ઝાડ કાતરણી માછલી ઝાડમાં ફસાય નહીં, એ માયાની ઝાડમાં બ્રહ્મા ને ઇન્દ્ર ને ચંદ્ર ફસાયા, પણ શિવલાલભાઈ ન ફસાયા. એવા સાચા ભક્તને દુનિયા વંદન કરે. હા, એવા ભક્તની ગાથા આપણે ગાઈ શકીએ. શિવલાલભાઈ એમના દ્વારા ખૂબ સારા કાર્યો થયા. એમાં શ્રીજી મહારાજ ધામમાં ગયા ત્યારે ધામમાં જતા જતા જીવુબાને મહારાજે ભલામણ કરેલી કે આ ગોપીનાથ જે મેં પધરાવ્યા છે એની બાજુમાં અમારી મૂર્તિ હરિકૃષ્ણની તમે તમારા હાથે પધરાવજો, પછી હું ધામમાં તેડી જઈશ. વર્ષો વીત્યા. દાદા ખાચર, લાડુબા, પાંચુબા બધા બહેનો ધામમાં જતા રહ્યા. સૌથી મોટા બેન જીવુબા એટલે કે મોટીબા એ હજી ધામમાં ન ગયા. મોટીબાને પણ પારાવાર દુઃખ છે, કારણ કે મહારાજનો સંકલ્પ હતો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવાની. બા બહુ મૂંઝાતા હતા, ઘણા બધા પ્રશ્નો હતા, ઘણા બધા મત મતાંતર હતા કે શ્રીજી મહારાજે ગોપીનાથજી પધરાવી દીધા, એ બીજી મૂર્તિની જરૂર શું? પ્લસ આટલો બધો ખર્ચો કરે કોણ? પ્લસ દાદા ખાચર ધામમાં જતા આ બધું માથે લે કોણ? દોડધામ કરે કોણ? બા મૂંઝાતા હતા. 30 વર્ષ વીતી ગયા. મહારાજ ધામમાં ગયા પછી શ્રીજી મહારાજે દર્શન આપ્યા. જીવુબાને પ્રેરણા કરી કે તમે શિવલાલભાઈને કહો અમારો સંકલ્પ શિવલાલભાઈ દ્વારા પૂરો કરાવશું અને તમને અમે ધામમાં તેડી જશું. મોટીબાએ વાત કરી. શિવલાલભાઈ તો રાજી રાજી થઈ ગયા કે હો, મોટીબાના આટલા મોટા મને આશીર્વાદ મળે, મહારાજનો સંકલ્પ પૂરો થાય, તો મારા જીવનનું સૌભાગ્ય કહેવાય. પિતાજીને પણ પૂછ્યું નહીં. મહારાજશ્રીને મળવા ગયા, ગુણાત્યાનંદ સ્વામીને મળવા ગયા, સંતોની આચાર્યશ્રીની બધાની પરમિશન મળી, બધાનો રાજીપો મળ્યો. અને ગુણાત્યાનંદ સ્વામીને જૂનાગઢમાં પણ હરિકૃષ્ણ મહારાજ પધરાવા હતા. એક સાથે બે નિર્ણય થયા, પહેલાં ગઢપુરમાં અને પછી જૂનાગઢમાં. મૂર્તિ તૈયાર થઈ. વડોદરાના કારીગર નારાયણભાઈ હસ્તક મૂર્તિ તૈયાર થઈ. 22 મણનો વજન મૂર્તિમાં હતો. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ આવી. સિંહાસનમાં કેમ ચડાવી? એટલા બધા હરિભક્તો ચડાવે, ઉચકાય નહીં. મૂર્તિમાં ત્યાં જગ્યા સિંહાસનની ઓછી. ગોપીનાથજી મહારાજની મૂર્તિ ઉપર પધરાવેલી. બધાને ભય લાગ્યો. રાત થઈ ગઈ, આવતીકાલે સવારે પ્રતિષ્ઠા છે. બધા ચિંતામાં, શું કરવું શું ન કરવું. ભાયાત્માનંદ સ્વામીને શ્રીજી મહારાજે દર્શન આપ્યા અને કહ્યું કે રઘુવીરજીને કહો કે બધાને બહાર મોકલી દે, એમના એકલા દ્વારા અમે અમારા સિંહાસનમાં ચડી જશું. ભાયાત્માનંદ સ્વામી રાત્રે રઘુવીરજી મહારાજને વાત કરી, બધાને બહાર મોકલી દીધા. પડદો બંધ હતો. રઘુવીરજી મહારાજે વિનંતી કરી અને હરિકૃષ્ણ મહારાજ ચટ ચટ પગથી ચાલી અને સિંહાસનમાં ગોઠવાઈ ગયા. અત્યારે જે મૂર્તિ છે, વિચારો તમે. આવો સમયો થયો. શ્રીજી મહારાજે ગોપીનાથજી પધરાવ્યા જે સમયો થયો, એવો ભવ્ય અને દિવ્ય સમયો થયો. 22,000 રૂપિયાનો ખર્ચ થયો. જય જયકાર થઈ ગયો, વાહ વાહ થઈ ગયો. ભગા દોશીને ગમ્યું નહીં. કેવા સત્સંગી હતા એ. શિવલાલને ખૂણામાં બેસાડીને કીધું, અરે શિવા, આ કઈ ઘેર વેચવાનો ધંધો તે કર્યો છે? આટલા બધા હરિભક્તો, બધાને ઉમંગ હતો સેવા કરવાનો, તો તું એકલો શું કામ ડાયો થાય છે? બીજાને પણ લાભ લેવા દે ને, એનું પણ સારું થાય. બાપુજીએ ખૂબ મોટો ઠપકો આપ્યો, પણ મોટા મોટા સદગુરુ સંતો રાજી થયા. ગુણાત્યાનંદ સ્વામી સાથે શિવલાલભાઈ વડતાલ જતા હતા. રસ્તામાં ધોલેરા આવ્યું, ત્યાં એક નાનો વેપાર હતો. શિવલાલભાઈએ વેપાર કર્યો અને એક જ દિવસમાં 22,000 રૂપિયા કમાણા. શિવલાલભાઈ બીજે દિવસે બાપુજીને કીધું, બાપુજી તમે કહેતા હતા ને આટલું બધું ભગવાન માટે વાપરી નાખ્યું, ખર્ચી નાખ્યું,
ભગવાન માટે કરે ને એની ભગવાન જ લાજ રાખે. આ એક દિવસમાં 22,000 આવી ગયા, રાખો તમે તમારે તમારી પાસે, લો. ભગાદોશી રાજી થઈ ગયા, હવે આપજે, વાંધો નહીં, ભગવાન આપતા હોય તો આપને શું વાંધો. આ કઈ બુદ્ધિ બોલો, હા સમજ્યા તમે ખરા, પાક્કું. ધન દેવાથી ધન મળે, માન દેવાથી મળે માન, પ્રેમ આપતા પ્રેમ મળે, ધાન્ય વાવ્યાથી મળે ધાન્ય. આ તો નિયમ છે. તમે ઘઉં વાવો તો ઘઉં મળે, બાજરો વાવો તો બાજરો મળે, પ્રેમ આપો તો પ્રેમ મળે, માન આપો તો માન મળે, અને ગાળ આપો તો, સમજી ગયા ને, જગતનો નિયમ છે. માટે ભગવાન માટે, સંતો માટે સાચો ભક્ત છે ને એ ક્યારેય પાછો પડે નહીં. આપણા લોયાધામ પરિવારના ભક્તોને તાળીઓથી વધાવીએ, કેવી સેવા કરે છે, તનથી મનથી ધનથી. જે જે સેવા કરનારા ભક્તો છે એવી તાળીઓથી વધાવીએ. અમે જાણીએ છીએ સંતો, એટલા માટે કહીએ છીએ. છેલ્લી નાની વાત, પછી તો જૂનાગઢમાં આવ્યા. જૂનાગઢમાં પણ મોટો સમયો થયો, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ, જય જયકાર થઈ ગયો. સંતો ભક્તો આચાર્યો બે મોઢે શિવલાલભાઈના વખાણ કરે, કારણ કે બધું કામ શિવલાલભાઈને લીધે થયું. અને ભાવનગરના રાજાએ ઘણી બધી ઉપાધિ કરેલી, પણ શિવલાલભાઈ એટલા મોટા માણસ હતા, પ્રતિષ્ઠિત માણસ, એ સમયમાં આખા ગુજરાતમાં જેનું નામ, એટલે ભાવનગરના નરેશ પણ ઉપાધિ નાખી ન શક્યા, એની પણ આડકતરી રીતે સંમતિ મળી. એટલે નિત્યાનંદ સ્વામીનો સંકલ્પ હતો, શ્રીજી મહારાજનો સંકલ્પ હતો, એટલે ભાવનગરમાં એકવાર રઘુવીરજી મહારાજની જબરજસ્ત સામયુ કરવાનો સંકલ્પ નક્કી કર્યો. સામયુ પણ એવું જોરદાર થયું, ભાવનગર નરેશ પણ એમાં ભળ્યા. પછી તો ચારે બાજુ જય જયકાર થયો, શિવલાલભાઈના ખૂબ વખાણ થયા, પ્રશંસા થઈ, આપણે જાણીએ છીએ. યુવા સભામાં નિષ્કામ સ્વામીએ સરસ તમને બધાને આ વાત સંભળાવેલી. આટલો મોટો ઉત્સવ થયો, આટલા વખાણ થયા, શિવલાલભાઈ શેઠ જેવા સત્સંગી હતા, પણ ગુણાત્યાનંદ સ્વામી જેવા ગઢવૈયા હતા. તાળીઓથી વધાવીએ. હા, જહાજ ગમે એટલું મોટું હોય પણ એક નાનું કાણું પડે ને તો પણ નુકસાન મોટું થાય, ખબર છે ને. ઘણી બાબતમાં ઝીરો ડિફેક્ટ્સ, ઘણી બાબતમાં ડિફેક્ટ્સ ચાલે જ નહીં. જહાજમાં નાનું કાણું પડે તો ચાલે? હા કે ના તો કયો? કેન્સર નાનું હોય તો ચાલે? બોલો, ચાલે? તમારા ઘરમાં નાનકડી આગ લાગી હોય તો ચાલે? ઠારવાની શું જરૂર? નાની જ આગ છે ને, ચાલે? અગ્નિ ક્યારેય નાની હોતી નથી, ઋણ ક્યારેય નાનું હોતું નથી, શાસ્ત્રમાં આ બધી નાની નાની વસ્તુ, રોગ ક્યારેય નાનો હોતો નથી. ગુણાત્યાનંદ સ્વામીએ જોયું, સ્વામીને મનમાં થયું કે હવે શિવલાલને થોડું કેવું પડશે. ઉત્સવ પૂરો થયો ભાવનગરનો, ત્યાર પછી ગુણાત્યાનંદ સ્વામી નીકળતા હતા. શિવલાલભાઈ દર્શન કરવા આવ્યા. સ્વામી કે ચાલને સિવા મારી જોડે ગાડીમાં બેસને. શિવલાલભાઈ ગાડીમાં બેઠા. સ્વામીએ પૂછ્યું, શિવલાલ આ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી બહુ સારું કામ થયું? હા. શિવલાલભાઈ કહ્યું, હા સ્વામી બહુ સારું કામ થયું. અરે તમે તો ભાવનગરમાં રઘુવીરજીની પધરામણી કરાવી, જે જયકાર થઈ ગયો. શિવલાલભાઈએ કીધું કે હા સ્વામી એ પણ બહુ સારું કામ થયું. ગુણાત્યાનંદ સ્વામી દાણો ચેક કરી લીધો. આપણે ભાતનો દાણો હાથમાં લઈને દબાવીએ ને. સ્વામીએ જોયું કે શિવલાલે આ બધા જવાબ આપ્યા એમાં ક્યાંય ભગવાનનું કરતાપણું, ભગવાનનું સ્થાન દેખાતું નથી. સ્વામી ઉદાસ થઈ ગયા. શિવલાલભાઈને ખબર પડી કે સ્વામીને કંઈક ગમ્યું નથી. હાથ જોડ્યા, સ્વામી કંઈક મારી ભૂલ હોય તો કહેજો, સંકોચ ન રાખતા, મને ખોટું નહીં લાગે. આમ બાહેધરી આપી, હા તાળીઓથી વધાવી, આવી બાહેધરી આપે અને જીવ સોંપો કહેવાય. આપણે વારંવાર વાતો સાંભળીએ બે સારા સાધુને, જીવ સોંપો, આ જીવ સોંપો હતો. અને ગુણાત્યાનંદ સ્વામી રાજી થઈ ગયા. સ્વામી કે શિવલાલ તું એમ માને છે આ બધું મેં કર્યું, ખરેખર કરતા તો મહારાજ છે, એની મરજી વિના એક પાંદડું પણ હલવાને ક્યાં સમર્થ છે. હું જોઉં છું આમાં તું ઠાલો ફૂલાઈ મર્યો છે, તારા અંતરમાં આટલું બધું અભિમાન મને દેખાય છે. ગુણાત્યાનંદ સ્વામી કહે છે તારા આત્મા સામે નજર કરું છું ને તો એમ લાગે તારો સત્સંગ અડધો રહ્યો છે. બોલો, અડધો સત્સંગ ઘસાઈ ગયો છે. શિવલાલભાઈ શેઠ એવા નહોતા, પણ સૂક્ષ્મ અહંકાર એવો છે ને, મેં કહ્યું ને જહાજ ગમે એટલું સારું હોય એક નાનું કાણું પડે ને એ ન ચાલે. સૂક્ષ્મ અહંકાર એવો આવી ગયો છે, બહુ સૂક્ષ્મ અહંકાર. ચારે બાજુ સંતોએ વાહ 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 કરી છે, વખાણ 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 કર્યા છે, એ સાંભળતા સાંભળતા એના અંતરમાં કારણ શરીર સુધી એ પાસ લાગી ગયો છે.
ગુણાત્યાનંદ સ્વામી તો સારા ઘડવૈયા હતા, સ્વામી ઓળખી ગયા છે. અને ગુણાત્યાનંદ સ્વામીએ ટકોર કરી, સ્વામી કહે છે, શિવલાલ તું અમારી સાથે જૂનાગઢ ચાલ, ત્યાં ભગવાનની વાતો અમે કરીશું ત્યારે તું માણ પાકો સત્સંગી થઈશ. આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય છે ને એ તો કેવું છે? સ્વામીના શબ્દો જુઓ, આપણે યુવા સભામાં સાંભળ્યા હતા, એક દિવસ ગાયનું વાછરું છૂટીને ગૌશાળાએ ગયું, જાણે કે દૂધનું સુખ લઉં પણ ત્યાં તો પોઠિયા ઉતરેલ, ત્યાં મોઢું ઘાલવા જાય ત્યાં પાટુઓ ખાય, પાટું ખાઈ ખાઈને મોઢું સૂજી ગયું, દૂધનું પણ દૂધનું તો સુખ આવ્યું નહીં, અને પછી પોતાની માં આવી તો પણ દૂધ ધાવવાને સમર્થ થયું નહીં. તેમ આવા સાધુને મૂકીને બીજે સુખ લેવા જાય છે? આ માનમાં, મોટાઈમાં, વખાણમાં, પદ પ્રતિષ્ઠામાં, વાહ વાહમાં, શિવલાલ આ તો પાટું ખાધા જેવું છે. કેવું છે? પોઠિયાનું પાટું ખાધા જેવું છે. આજ્ઞા ઉપાસનામાં ભંગ પાડશે ત્યારે આવા સાધુ પાસે પછી નહીં બેસાય. ગાયનું વાછરું ગાય પાસે પણ દૂધ ન ધાવી શક્યું એવું થશે. શિવલાલભાઈને વાત મનાઈ ગઈ, સ્વામી મારી ભૂલ થઈ ગઈ. ગુણાત્યાનંદ સ્વામીની સાથે રાખ્યા. સ્વામીએ મહિનાઓ સુધી કથાવાર્તા સંભળાવી અને કસર ટાળી. બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે, જૈસે હિ હેમ હુતાસમે ડારકે ધોય વિકાર સોનાર તપાવે, વ્યોતત જ્યું દરજી પટ ફાર કે કાષ્ટકુ બાઢ સુતાર બનાવે, પાત્ર કુલાલ શિલાકર પાહન લોહ લુહાર સુધાર હિ લાવે, યું શિષ્યકુ ગુરુદેવ સુધારત સોહી બ્રહ્માનંદ આનંદ પાયે. બ્રહ્માનંદનો આનંદ કોને મળે છે? તો જેવી રીતે સોની લોઢાને સોનાને તપાવે, સોનાને ટાંકણા મારે, સોનાને વિંધે, આમ કરીને સોનાને ચોખ્ખું કરીને ઘાટ આપે તોય સોનું બોલે નહીં ને, એ ઘરેણાને લોકો પહેરે. સ્વામી છ દ્રષ્ટાંત આપ્યા. દરજી કાપડને ચીરી નાખે, ફાડી નાખે, વિંધી નાખે તો પણ બોલે નહીં. સુથાર છે લાકડાને, કુંભાર છે માટીને, શિલ્પી છે પથ્થરને, લુહાર છે લોઢાને, જેમ ઘડે છે એવી રીતે સદગુરુ શિષ્યને રોકે, ટોકે અને ઘડે, ત્યાર પછી શિષ્ય સુપાત્ર બને ને ત્યારે હરિકૃષ્ણ મહારાજના હૈયાનો હાર બને, એ સિવાય ન બને. હા, અદ્ભુત વાતો છે. શિવલાલભાઈ આવી રીતે સાધુનો સમાગમ કરતા, પોતાની નાનામાં નાની કસર એને ઓળખતા. આજે વચનામૃત જયંતિનો દિવસ છે. હમણાં હું વચનામૃત વાંચતો હતો, મારે જે નંબરમાં આવ્યું વચનામૃત પ્રથમનું 48મું વચનામૃતમાં વારંવાર મહારાજે એક ટકોર કરી છે, વારંવાર, કુસંગીથી અને અંતઃશત્રુથી ડરવું, મહારાજ બોલ્યા. વચનામૃત પ્રથમનું 20મું મહારાજ કે, જોનારો બધું જુએ છે, પોતે પોતાની જાતને નથી જોતો, મૂર્ખમાં અતિશય મૂર્ખ, ઘેલામાં અતિશય ઘેલો, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની અને નીચમાં અતિશય નીચ છે. માટે આપણે થોડું આત્મદર્શન કરીએ, અંતરદ્રષ્ટિ કરીએ. શિવલાલભાઈ જેવા ભક્તોનું જીવન સાંભળતા સાંભળતા આપણામાં એવા સદગુણો કેટલા નથી એ વિચારી, એ સદગુણો કેમ લાવવા એ વિચારીને થોડી મહેનત કરીએ ને તો મહારાજ આપણા ઉપર પણ શિવલાલની જેમ રાજી થઈ જાય. હા, પૂજ્યપાદ ગુરુજીનું આ મિશન છે, મને મળ્યા જે મહારાજ એ સામેવાળા જીવને આપવા છે. શિવલાલભાઈના જીવનનો છેલ્લો પ્રસંગ છે. શિવલાલભાઈ ધામમાં ગયા, એ અતિ કરુણ અને રોમાંચક પ્રસંગ છે. પણ આજે સમય ઘણો થયો છે, આપણે ફરીવારની કોઈક સભામાં એ પ્રસંગ શ્રવણ કરીશું. અતિ પ્રેરણાદાયી આ જીવનનો છેલ્લો ભાગ આપણે નેક્સ્ટ સભામાં સાંભળીશું. આવો 2 મિનિટ માટે તાળી પાડી ધૂન કરીશું. સ્વામિનારાયણ, 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 પાડી. બધા ભક્તો હાથ ઊંચા રાખો, થોડી વાર માટે બધા હાથ ઊંચા રાખો, હાથ થોડા ઊંચા કરો, હા હાથ દેખાવા જોઈએ બધાના, હાથ ઊંચા રાખો. સ્વામી એ સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ 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 બોલો ઘનશ્યામ મહારાજની બોલો હરે કૃષ્ણ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની